નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. ભરૂચ તાલુકાના ટંકરીયા ગામના હોલમાં કોવિડ કેર સેન્ટરમાં સેવા પ્રદાન કરનાર તમામ તબીબ તેમજ કોરોના વોરિયર્સનો સન્માન સમારંભ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માની હરણાવ નદીમાં આવ્યા નવા નીર. ગીર સોમનાથ જિલ્લાના ચોમાસાનું સૌથી પહેલા વરસાદનું આગમન થતા વેરાવળ, તાલાળા, સુત્રાપાડાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સિરોહી જિલ્લાના બહુ ચર્ચિત રેલવે કર્મચારી મોતના મામલે પોલીસે કર્યો મોટો ખુલાસો. સિરોહી જિલ્લાના SP ધર્મેન્દ્રસિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ હત્યા કેસમાં પ્રેમ સંબંધ હોવાના કારણે થઈ છે. ઝાલાવાડમાં બેફામ થતી ખનીજ ચોરીને ડામવા ખનીજતંત્ર દ્વારા ક્રોસ ચેકિંગ હાથ ધરતા ચોટીલા હાઇવે પરથી રેતી ભરેલા 9 ડમ્પરો ઝડપી પાડવામાં આવતા રેતીના ખનીજ માફિયામાં ફફડા. દેગામ ST ડેપોથી રખિયાલ જવાના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામના દબાણો પોલીસ તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડોક્ટર દીપિકાબેન સરડાઓની નર્મદા જિલ્લાની મુલાકાત. રાજ્યમાં 24 કલાકમાં 211 તાલુકામાં વરસાદનો માહોલ જામ્યો. લાંબા તળાવ બાદ સાબરમતી નદીમાં ઓક્સિજન લેવલ ઘટતા હજારો માછલીઓના મોત. અમદાવાદમાં 3 રસ સાથે રથયાત્રા નીકળશે. રૂટ ઉપરના વિસ્તારોમાં કરફ્યુ લાદી દેવાની વિચારણા. બુલેટ ટ્રેન માટે સાબરમતીથી વટવા સુધીના 4000 વૃક્ષો કાપવામાં આવશે. શહેરમાં બોગસ ડોક્ટરનો સિલસિલો યથાવત. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે હવામાન વિભાગની આગાહી. ગામડાના યુવકને સોશિયલ મીડિયામાં પોતાનો જ ફોટો લેડીઝ અંડરગાર્મેન્ટ સાથે મળ્યો. અમદાવાદથી દિલ્હી અને મુંબઈ વચ્ચે દરરોજ ટ્રેન શરૂ કરવા નિર્ણય. પોસ્ટપેડ PRI લાઇનનો ઉપયોગ કરીને ચાલતું વોઇપ એક્સચેન્જ પકડાયું. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લોકાર્પણ બાદ પ્રથમ વખત કાયમી CEO મળ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે AMTSના કર્મીઓને પગાર ચૂકવશે. ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના બની. ડેલ્ટા વેરિયન્ટ ત્રીજી લહેર બનીને બ્રિટન પર ત્રાટક્યો. ઝડપી વધી રહ્યા છે કેસો. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZSTV.